તમે લિટમસ પત્ર વડે એસિડ અને બેઝની ચકાસણી કરેલી છે. લિટમસ પત્રની જેમ હળદર પત્રનો પણ સૂચક તરીકે તમે ઉપયોગ કર્યો હશે. આ બંને સૂચકો ઉપરાંત જાસૂદના ફૂલનો પણ સૂચક તરીકે ઉપયોગ કરી શકાય છે. જાસૂદના ફૂલમાંથી સૂચક બનાવવા આટલી વસ્તુઓની જરૂર પડશે. જાસૂદના ફૂલની પાંદડીઓ, ગરમ પાણી તથા બીકર અથવા કાચનું પાત્ર. સૌ પ્રથમ જાસૂદની થોડી પાંદડીઓ એકત્ર કરી તેને બીકરમાં મૂકો. તેમાં થોડું ગરમ પાણી ઉમેરો. મિશ્રણને થોડો સમય જેમનું તેમ રહેવા દો. થોડા સમય પછી પાણી રંગીન બની જશે. આ પાણીનો સૂચક તરીકે ઉપયોગ કરો. હવે જુદા જુદા દ્રાવણોની ચકાસણી માટે આપણે સૂચકનો ઉપયોગ કરીએ. અહીં જુદી જુદી કસનળીઓમાં એસિડ કે બેઝ ભરેલા છે. આ દરેક કસનળીમાં જાસૂદના ફૂલમાંથી બનાવેલા સૂચકના 5-5 ટીપા ઉમેરીએ અને રંગમાં થતો ફેરફાર જોઈએ. અહીં કેટલીક કસનળીઓમાં ભરેલું દ્રાવણ ઘેરા ગુલાબી રંગનું બને છે અને કેટલીક કસનળીઓમાં ભરેલું દ્રાવણ લીલા રંગનું બને છે. ગુલાબી રંગના દ્રાવણ જોશો તો માલુમ પડશે કે તે બધા એસિડ છે, જેમ કે લીંબુનો રસ, વિનેગર, દહીં વગેરે. જ્યારે લીલા રંગના દ્રાવણ જોશો તો માલુમ પડશે કે તે બધા બેઝ છે, જેમ કે સાબુનું પાણી, શેમ્પૂનું પાણી, સોડિયમ કાર્બોનેટ, સોડિયમ બાયકાર્બોનેટ વગેરે. આમ જુદા જુદા એસિડ કે બેઝની ચકાસણી માટે સૂચક તરીકે જાસૂદના ફૂલમાંથી બનાવેલા દ્રાવણનો ઉપયોગ કરી શકાય છે. તમે પણ જુદા જુદા પદાર્થોના દ્રાવણો લઈ પ્રયત્ન કરો.